વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન. વડોદરા શહેરમાં ધીમી ધારે વરસાદ. નવાયાર્ડ, સયાજીગંજ રેલવે સ્ટેશન, પ્રતાપગંજમાં વરસાદ. કાલાઘોડા, ફતેગંજ વિસ્તારમાં પણ વરસાદ. રાવપુરા, ન્યાય મંદિર વિસ્તારમાં પણ વરસાદ. સંદીપ રાજપૂત સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાયા છે. સંદીપ, લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. કયા કયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે? ચોક્કસ નિશ્ચિત વાત કરવામાં આવે તો વડોદરામાં ખરેખર લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. કહેવામાં આવે તો પ્રતાપનગર છે, સયાજીગંજ વિસ્તાર છે, સ્ટેશન છે, નવાયાર્ડ, રાવપુરા સહિતના અડધો ડઝન ઉપરાંતના જે વિસ્તારો છે તેમાં ધીમી ધારે મેઘરાજાએ વડોદરામાં આગમન કર્યું છે. અને હાલ કહેવાય કે જે વડોદરા નગરી છે તે લીલીછમ જોવા મળી રહી છે. અને લાંબા જે વિરામ બાદ ભારે ગરમીથી જે છે ગરમી પડી રહી હતી તે બફારા ભર્યા વાતાવરણથી હાલ લોકોને ઠંડક પ્રસરી રહી છે. ત્યારે વાત કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારોની તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધીમી ધારે આગમન કર્યું છે. હાલ વરસાદ જે છે તે ધીમી ધામે વરસી રહ્યો છે ને જેની લોકો મજા માણી રહ્યા છે. ચોક્કસથી નિશ્ચિત એક વાત કરવામાં આવે કે જે વડોદરા શહેર છે તેની અંદર ભારે ગરમીને લઈને લોકોને